નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સેવન્થ ડેમાં 40% વધુના ફી વધારા સામે રાહતની માંગ સાથે વાલીઓની રેલી. રિક્ષા વાન ચાલકોએ ચાર્જ બમણો કરતા વાલીઓમાં રોષ. પાંડેસરામાં એલઆઈજી આવાસનો સ્લેબ પડ્યો, રાહદારીએ બેને બચાવ્યા. ભેસ્તાનમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વીજળીના ધાંધિયાને લીધે ડીજીવીસીએલની કચેરી પર વિવર્સોનું હલ્લાબોલ. લિંબાયતમાં જાહેરમાં પોલીસનો બાતમીદાન સમજીને લાકડાના ફટકા મારી હત્યા. ડ્રાઇવિંગ ટેસ્ટ વગર લાયસન્સ કાઢી અપાવતા બે માસ્ટરમાઇન્ડ ઝડપાયા. સમાચારો વિગતે જોઈએ. અઠવા લાઇન્સની સેવન ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના સંચાલકો દ્વારા કરાયેલી ફી વધારાના વિરોધમાં ત્રીજા દિવસે પણ વાલીઓએ સ્કૂલ બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. આજે સવારથી મોટી સંખ્યામાં વાલીઓ શાળા પર એકત્ર થયા હતા, તેમજ વિદ્યાર્થીઓને શાળામાં જતા અટકાવી અભ્યાસથી દૂર રાખ્યા હતા. હાલની ફી કરતાં 42-45% ફી વધારાની રાહતની માંગણી સાથે મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલ બહારથી રેલી કાઢી પોલીસ કમિશનર કચેરી તરફ આગળ વધ્યા હતા. પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવા આવતા લોકોને હવે મેઇન ગેટ બહાર જ રોડ ઉપર અટકાવી દેવાયા હતા અને માત્ર 5 લોકોને જ કમિશનર કચેરીમાં આવવાની પરવાનગી અપાઈ હતી. તેમજ કોઈ પણ રજૂઆત કરનાર વ્યક્તિએ કેમ્પસમાં કોઈ મીડિયાને ઇન્ટરવ્યૂ આપવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. વાલીઓ દ્વારા આજે જે રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના વાલીઓ નાના ભૂલકાઓને લઈને રેલીમાં જોડાયા હતા, જે વાલીઓ FRC કમિટી પાસે ગયા હતા. વાલીઓએ રજૂઆત કરી હતી કે શાળા દ્વારા 42-45% જેટલા ફી વધારો કરાયો, છતાં ડોનેશન પેટે પણ મોટી 80,000 જેટલી રકમ વસૂલવામાં આવી છે. એક વાલીએ જણાવ્યું કે શાળા દ્વારા મોટી ફી વસૂલવા છતાં પણ પરીક્ષાની સપ્લિમેન્ટરીનો ચાર્જ વસૂલવામાં આવે છે. બેન્ચ અને પંખા સહિતની મૂળભૂત સુવિધાઓ પણ પૂરતી નથી. આ બધા મુદ્દા આધારિત એક ફરિયાદ FRCને કરતા FRCએ વાલીઓ પાસે પુરાવા માંગીને આગળની કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. વાલીઓએ આજે બુધવારે શાળામાં વિદ્યાર્થીઓને ન જવા માટે અપીલ કરી હતી. मेरे लड़के सेवन डे स्कूल में पढ़ते हैं, मेटा सेवन डे स्कूल, और यहाँ हम कमिश्नर के एप्लीकेशन देने आए हैं कि हमें जो स्ट्राइक करनी है स्कूल के बाहर. हम पिछले 3 दिन से स्ट्राइक कर रहे हैं और आगे की परमिशन के लिए हम यहाँ पे आए हुए हैं. तो हमारा मेन मुद्दा है जो स्कूल की फ़ीस जो बढ़ती जा रही है हर साल, 5 साल में 150 गुना फीस बढ़ चुकी है. 1250 के हमने 3,000 कर दिया महीने का, और हम मिडिल क्लास ये अफोर्ड नहीं कर पा रहे फीस. और सरकार इन सब स्कूलों पे कोई कार्रवाई नहीं कर रही है, और इन स्कूलों ने अब सब बिजनेस बना दिया है. और हमारे 2 बच्चे थे, हमारे जो एनुअल जो इनकम है उसका 50% हमारा स्कूल फीस, ट्यूशन फीस और रिक्शे में चला जा रहा है. तो हमारी सब रिक्वेस्ट है, जो भी हमारी गवर्नमेंट है, सेंट्रल गवर्नमेंट या गुजरात गवर्नमेंट, वो हर एक स्कूल का ऑडिट कराए और उनको 10% से जो भी उनका खर्चा है उससे 10% के ऊपर वो प्रॉफिट नहीं रखे. और इसके लिए उनके जो भी कमिटी वो बना के रखे. और मेरी सब पेरेंट्स से ये रिक्वेस्ट है कि सभी यूनिटी बनाए और हर एक स्कूल में अपनी यूनिटी बना के 2-2 मेंबर नियुक्त करे, ताकि वो हिसाब किताब चेक करे कि हर साल फीस क्यों बढ़ा रहे इतने. 5 साल में इतना कौन सा इन्फ्लेशन रेट बढ़ गया कि 150 गुना उन्होंने फीस बढ़ा दी है. और मैं सभी नो प्रॉफिट नो लॉस पे पेरेंट्स से रिक्वेस्ट करता हूँ, हम सब एक हो और अपने स्कूल स्टार्ट करें नो प्रॉफिट नो लॉस पे, ताकि जितनी भी स्कूल वाले प्रॉफिट बिजनेस बना के रखा है तो उनको समझ में आ जाए कि हम भी कुछ कर सकते हैं. और इकट्ठे हो, हर स्कूल के सामने इकट्ठे हो और अपन वायलेंस नहीं करें और नॉन वायलेंस अपने स्ट्राइक पे उतरे. और कल से कोई भी स्कूल का बच्चे को स्कूल में नहीं भेजे और आगे की फीस कोई भी नहीं भरे. એક તરફ શાળાઓમાં ફી વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ રિક્ષા ચાલકો દ્વારા ભાડાના દરમાં બમણો વધારો કરાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. RTO દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવતાની સાથે જ રિક્ષા ચાલકો અને વાન ચાલકો દ્વારા હડતાલ પાડી દેવામાં આવી હતી.
જેના કારણે વાલીઓએ પોતાના બાળકોને શાળાએ જે મૂકવા જવા પડી રહ્યા છે, જેને કારણે પડતી તકલીફના કારણે વાલીઓ પરેશાન થઈ ગયા છે. જ્યારે આજે શારદા યતન સ્કૂલ બહાર વાલીઓએ ભીડ જમા કરી હતી અને વિરોધ કર્યો હતો. સ્કૂલની વર્દી મારતા વેન અને રિક્ષા ચાલકો માટે ટ્રાન્સપોર્ટેશનનું આરટીઓનું પાસિંગ ફરજિયાત કરી દેવામાં આવતા વેન ચાલકોએ રિક્ષા ચાલકો 4-5 દિવસ સ્વૈચ્છિક બંધ રાખી દીધું હતું. સોમવારે 1/2થી વધુ સ્કૂલ વર્ધી ચાલકોએ કામ શરૂ કર્યું હતું. જો કે આવા વાહનોને આરટીઓના નિયમ મુજબ પાસિંગ કરવા જણાવ્યું હતું, જેથી સ્કૂલ ઓટો ચાલકોએ ભાડામાં બમણો વધારો કરી દેતા વાલીઓ રોષે ભરાયા હતા. રૂપિયા 600ને બદલે બાળક દીઠ રૂપિયા 1200 ચાર્જ જાહેર કરાતા વાલીઓ રોષે ભરાયા છે, સાથોસાથ ચિંતામાં મુકાયા છે. જ્યારે આમાં ચાર્જ વધારાનો પણ વાલીઓને શાળા બહાર વિરોધ કર્યો હતો. ખુશ્બુ ઝવેરી, શારદા યતન. વેન રિક્ષા બધું બંધ છે. અમારે રોજ સવારે લેવા આવવાનું, મૂકવા આવવાનું, ટાઈમ એડજસ્ટ નહીં થાય. મારા 2 છોકરા છે, બંને છોકરાઓના ટાઈમ અલગ અલગ હોય છે. અમે કંઈ એડજસ્ટ નથી કરી શકતા, અને જે હોય તે જલ્દી ડિસિઝન લઈને ચાલુ થઈ જાય. અને જે વેન અને રિક્ષાવાલા પણ ટેક્સ ભરીને જે 40-60% વધારો કરે છે, તો બધા પેરેન્ટ્સને બહુ બર્ડન પડે છે. બધા પેરેન્ટ્સ આટલું બધું બર્ડન સહન નહીં કરી શકે. જે હોય તે યોગ્ય ડિસિઝન લો અને જલ્દી ચાલુ કરો, અને જ્યાર સુધી વેન ચાલુ નહીં થાય ત્યાર સુધી રિક્ષા સ્કૂલ બંધ રાખો. કિરીટભાઈ, શારદા યતન સ્કૂલમાં અમે નોકરિયાત વર્ગના વ્યક્તિ છીએ. અમને અમારા નોકરી ઉપર આવવા જવામાં તકલીફ પડે છે. વિદ્યાર્થીનો અમારે બાળકોનું ધ્યાન રાખવા માટે અમે નોકરીએ નહીં જઈ શકતા, અને અમારે બહુ ઘણી બધી તકલીફો પડે છે. કાયદાના અમે સરકારને એવું કહેવા છે કે આના મીડિયેટર તરીકે કોઈક નવો રસ્તો કાઢો. જે પોલીસના હપ્તારા છે એ તમે પહેલાં બંધ કરાવો, અને વાનવાળા રિક્ષાવાળા એવી મધ્યમ વર્ગીય વ્યક્તિઓ છે એમને થોડું રાહત આપો, અને એમાં કોઈક મધ્યમ વર્ગીય રસ્તો કાઢીને તમે એનો કંઈ ઉકેલ લાવો. પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડના એલઆઈજી આવાસમાં ખખડધજ બિલ્ડિંગનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો, જેને લઈને બીજા અને ત્રીજા માળે લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દોડી આવ્યું હતું. દરમિયાન એક રાહદારી દ્વારા ફસાયેલા 2 લોકોને બચાવી લીધા હતા. જો કે ત્રીજા માળે ફસાયેલા 3 જેટલા લોકોએ ઘર છોડવાની મનાઈ ફરમાતા ફાયર વિભાગે સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. રહેવાસી ખખડધજ બિલ્ડિંગ ખાલી કરવાનો ઇનકાર કરતા ઘટના સ્થળે પાલિકા અને પોલીસનો કાફલો બોલાવી લેવામાં આવ્યો હતો. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે અગાઉ બિલ્ડિંગ ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. સુનિલ કામલે નામના રહીશે જણાવ્યું કે છેલ્લા 20 વર્ષથી રહીએ છીએ. આજે પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો, કોઈને કંઈ વાગ્યું નથી. એસએમસી દ્વારા અગાઉ નોટિસ અપાઈ છે. હજુ 24 બ્લોકમાં 10 જેટલા પરિવાર વસવાટ કરે છે. અમે ક્યાં જઈએ, કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો સામાન લઈને ત્યાં જતા રહીએ, પરંતુ હાલ જ મકાન ખાલી કરવાનું કહેતા અમારી સ્થિતિ કફોડી બની છે. ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે DGVCL વીજળીના ધાંધિયા શરૂ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ભેસ્તાન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વીજળી ગુલ થવાનું શરૂ થઈ જતા આજે DGVCL કચેરી પર વિવર્સોએ હોબાળો મચાવ્યો હતો. ભેસ્તાન વિસ્તારમાં આવેલા DGVCL ઇન્ડસ્ટ્રીયલ કચેરી પર પ્રમુખ પાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વિવર્સોએ હલ્લાબોલ કર્યું હતું. છેલ્લા 6 મહિનાથી વીજળીના ધાંધિયાના કારણે વિવર્સો અકળાયા હતા, જ્યારે ચોમાસું શરૂ થતાં તેમાં ઓર વધારો થયો હતો. ચોમાસાની શરૂઆત થતાં જ DGVCL વીજળીના ફીડરો બેસી ગયા હતા. જ્યારે હલ્લાબોલ કરવા ગયેલા વિવર્સોએ જણાવ્યું કે પ્રમુખ પાક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રોજ 12-14 કલાક વીજળી હોતી નથી, જેના કારણે પૂરતો સમયમાં માલ બની શકતો નથી. જ્યારે 10 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પરિવાર સાથે ધરના પર બેસવાની વિવર્સોએ ચીમકી ઉચ્ચારી હતી. લીંબાયત પોલીસ સ્ટેશનથી 300 મીટરના અંતરે મારુતિ સર્કલ પાસે માર્કેન્ડસ્વર મહાદેવ મંદિરની થોડા અંતરે ગતરોજ એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. 2 આરોપીએ લાકડાના ફટકાથી જાહેરમાં યુવક પર હુમલો કર્યો હતો. જ્યારે યુવકને લાકડાના ફટકા મારવામાં આવતા હતા ત્યારે લોકો જોઈ રહ્યા હતા, અને કોઈ મદદે પણ ગયું ન હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મરનાર ઘણી વખત પોલીસને બાતમી આપતો હતો. જો પોલીસના બાતમીદારથી જ આવી ક્રૂર હત્યા કરવામાં આવે તો સામાન્ય લોકોની સુરક્ષાનું શું? શું સુરતમાં પોલીસનો ડર રહ્યો જ નથી? જેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. લીંબાયતમાં મકરુનગર આવાસમાં રહેતો
ઇમરાન શાહ ઉર્ફે ઇમરાન ગોલ્ડન રઝાકશા હાલ કોઈ કામ ધંધો કરતો ન હતો. તે ઘણી વખત પોલીસને બાતમી આપતો હતો. સાંજે તે મારુતિનગર સર્કલ પાસે આવેલા મહાદેવ મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે રીઢા આરોપીએ બાબુ બચકુંડા અને વિનોદ મોરેએ લાકડાના ફટકાથી ઇમરાનના માથામાં આડેધડ પ્રહાર કરીને ભાગી ગયા હતા. ઇમરાન સ્થળ પર જ ઢળી પડ્યો હતો. હુમલાખોર ભાગી ગયા હતા. પોલીસે મોડી રાત્રે બાબુ બચકુંડા અને વિનોદ મોરે વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની શોધખોળ હાથ ધરી હતી. સુરતે લીંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે, જેમાં જે આ કામના ફરિયાદી છે સિકંદર રજક શાહ, એમના ભાઈ જે મરણ જનાર ઇમરાન શાહ, એમને આ કામના જે તોહમતદારો છે બંને વિનોદ સુભાષ મોરે અને બાબુ બચકુંડા નાઓએ તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે, ગળાના ભાગે તથા અન્ય ભાગે ઈજા કરી અને તથા માથાના ભાગે બોથળ પદાર્થ મારી ઈજા કરી અને માર મારેલ હોય અને જેમનું મૃત્યુ નિપજતા લીંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. અને આ તપાસ દરમિયાન આ કામના જે તોમદારો છે એ આ કામને મરણ દેનાર છે એને મારવાનું કારણ એવું છે કે જેને પોલીસને બાતમી આપતો હોય એવી શંકા રાખી અને તેને માર મારેલ છે. આરટીઓની ઓનલાઈન સિસ્ટમના યુઝરનેમ અને પાસવર્ડ ચોરીને સોફ્ટવેરનો દુરુપયોગ કરી ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર જ લાયસન્સ કઢાવી આપનાર એજન્ટોની ધરપકડ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે માસ્ટર માઇન્ડને ઝડપી પાડ્યા છે. ગત માર્ચ મહિનામાં સુરત આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ વગર એક પછી એક એવા 58 લાયસન્સ બનાવીને એક લાયસન્સ બનાવવાના બદલામાં રૂપિયા 5,000 લેતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. આ ગુનામાં પોલીસે આરટીઓના બે એજન્ટ ચિરાગ વજુ સાવલિયા અને મોહમ્મદ હુસેન મોહમ્મદ મહેરાજ શેખની ધરપકડ કરી હતી, જે બંનેના 5 દિવસના રિમાન્ડ મેળવીને પોલીસે પૂછપરછ કરતા વધુ બેના નામ ખુલ્યા હતા, જેના આધારે પોલીસે બ્રિજેશ ઠેસિયા નામના શખ્સને રાજકોટ ધોરાજી ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેમજ પોલીસે અમદાવાદ ખાતેથી અજય ડાયાભાઈ પટેલની પણ ધરપકડ કરી હતી. લાયસન્સ લેનાર વ્યક્તિએ ઓટોમેટેડ ટ્રેક હોય એની ઉપર કોઈ પરીક્ષા આપ્યા વગર એમને લાયસન્સ ઇસ્યુ કરવા માટેની એપ્લિકેશન ઓનલાઈન એને મળી હતી અને એ પુશ થઈ અને એ પાસ જાહેર થઈ ગયેલા હતા. એટલે આમ આ જે આખું કૌભાંડ હતું એ આરટીઓનું જે સર્વર છે એમાં કોઈ માણસે એ સર્વરની અંદર પાસવર્ડ અને એને મેળવી અને ત્યાં એમાં જ કોઈ માણસે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરેલો હતો અને એના દ્વારા ગેરકાયદેસર રીતે અરજદારોને એટલે જે લાયસન્સ ધારકોને પાસ કરવા માટેનું એક કૌભાંડની બાબતની ફરિયાદ દાખલ થઈ હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એ ગુનો દાખલ થયેલો હતો અને હાલમાં એની તપાસ જીપી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ કરી રહ્યા છે. આ ગુનાના તપાસના કામે સુરત શહેરના લોકલ બે આરટીઓના એજન્ટની ધરપકડ કરવામાં આવેલી હતી. તેમની પૂછપરછની અંદર અન્ય બે આરોપીઓના નામ ખુલેલા હતા, જે પૈકીના એકનું નામ છે બ્રિજેશ કાંતિભાઈ ઠેસિયા, જે મૂળ ધોરાજીનો વતની છે, અને એની સિવાય બીજા એક છે અજય ડાયાભાઈ પટેલ, જે મૂળ અમદાવાદ ઘોડાસરના વતની છે. આ બંનેની પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. બંને આરોપીઓ આજે આરટીઓની અંદર સિલ્વર ટચ નામની એક કંપની છે જેણે આખું એક સોફ્ટવેર બનાવેલું હતું. આરટીઓની અંદર એ સોફ્ટવેર મારફતે જ સમગ્ર કાર્યવાહી લાયસન્સ આપવા માટેની થતી હતી. આ બંને કર્મચારીઓ સિલ્વર ટચના ભૂતપૂર્વ કર્મચારીઓ છે. આ બંને જણાએ સાથે મળી અને ખાસ કરીને અજય ડાયાભાઈ પટેલ જે છે એમની પાસે ગુજરાત રાજ્યના તમામ આરટીઓના યુઝર આઈડી પાસવર્ડ એની પાસે હતા, અગાઉ નોકરી કરતો એટલે પાસે રાખી લીધેલા હતા, અને એના કારણે એમણે આ બ્રિજેશ સાથે મળી અને અહીંના લોકલ આરટીઓના એજન્ટને સાથે મળી અને કોઈ વ્યક્તિ કે જેમને ટેસ્ટ આપવો ન હોય અને લાયસન્સ સીધું મેળવવું હોય તેવા વ્યક્તિઓ પાસેથી 5-6 હજાર રૂપિયા જેવી રકમ ઉઘરાવી આ બંને જણા વેચી અને આરટીઓને એજન્ટ વચ્ચે વેચી અને આખું કૌભાંડ પૂરું પાડતે કરતા હતા. હાલમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે, એમાં પૈકીના બંને જે છે એ માસ્ટર માઇન્ડ છે એટલે બંનેની ધરપકડ કરવામાં આવી છે. હાલની પૂછપરછમાં અમે એ પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે સુરત શહેર સિવાયના કોઈ અન્ય જિલ્લાઓના આરટીઓમાં પણ આ પ્રકારનું કોઈ કૌભાંડ આ લોકોએ કર્યું છે કે કેમ, તેની પણ ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવશે.
અમરોલી જિલ્લાના વતની અને હાલ કાપોદ્રા કમલ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ નાકરાણી વરાછા સજાનંદ ગોલ્ડ નામની જ્વેલર્સની દુકાન ધરાવે છે. છેલ્લા 25 વર્ષથી વેસ્ટ બંગાળના હુગલી જિલ્લાના વતની અને સૈયદપુરા સ્વામિનારાયણ મંદિરની પાસે નાગોરીવાડમાં રહેતા અને સોનાના દાગીના બનાવનાર શમસુદ્દીન શેખ નામના કારીગરને પ્રકાશભાઈ અને તેમના પિતા દાગીના બનાવવા માટે આપતા હતા. શમસુદ્દીન દાગીના બનાવીને સમયસર આપી દેતો હતો. આ વિશ્વાસ અને ભરોસા પર શહેરના અન્ય જ્વેલર્સ પણ તેને દાગીના બનાવવા માટે આપતા હતા. જ્યારે છેલ્લા 5-6 દિવસ દરમિયાન પ્રકાશભાઈ સહિત 8 વેપારીઓએ શમસુદ્દીનને રૂપિયા 98,51,000ના હીરા અને સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું, પરંતુ શમસુદ્દીનની દાનત બગડતા તે તમામ માલ લઈને ફરાર થઈ ગયો હતો, જેને પગલે સોનાના વેપારીઓએ લાલગેટ પોલીસને છેતરપિંડીની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પૂણા પોલીસ સ્ટેશન નજીકથી કન્ટેનર ભરીને દારૂ ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે અને કન્ટેનરમાં અંદાજે 11 લાખથી વધુના દારૂ તેમજ 77 લાખથી વધુના મુદ્દામાલ ભરેલ કન્ટેનર સાથે બેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પૂણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે પર્વત પાટિયા પાસેથી પસાર થતા કન્ટેનરમાં લાખો રૂપિયાનો દારૂ છે, જેથી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કન્ટેનરને ઝડપી પાડ્યું હતું. પોલીસે કન્ટેનરમાંથી 11 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. કન્ટેનરમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 10,000થી વધુ બોટલ, જેની કિંમત અંદાજે 11,23,200 તથા ટ્રકની કિંમત 25 લાખ અને એર કન્ડિશનરનો સામાન 41,67,025 રૂપિયા તથા 2 મોબાઈલ ફોનની કિંમત 1,000 મળીને કુલ 77,91,225નો સામાન કબજે કર્યો હતો. પોલીસે કન્ટેનર સાથે બેને ઝડપી પાડીને તપાસ શરૂ કરી છે. સુરતની વિવિધ કોલેજની એનસીસી કેન્ડેટ્સ દ્વારા આજે વિવિધ સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં એનસીસી ગર્લ્સ કેન્ડેટ્સ જોડાઈ હતી અને ગાંધીબાગ ચોક અને ચોક સ્થિત ગાંધીજીની પ્રતિમાની સફાઈ કરી હતી. સુરતમાં નેશનલ કેડેટ્સ કોર્પ્સ હેઠળ વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ સાથે શિસ્ત, કૌશલ્ય અને અનુશાસનની તાલીમ આપવામાં આવે છે, સાથે વિદ્યાર્થીઓને જાગૃત કરી તેમના મારફતે લોકોમાં વિવિધ રીતે જનજાગૃતિના પ્રોગ્રામના પણ આયોજન કરવામાં આવે છે. સુરત શહેરની વિવિધ કોલેજની એનસીસી ગર્લ્સ દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ગાંધીબાગ અને ચોક સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમા અને સર્કલની સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગાંધીજીની પ્રતિમાને અને ચોકને પાણી વડે સાફ કરીને સફાઈ કરી હતી. આ અભિયાનમાં મોટી સંખ્યામાં એનસીસી ગર્લ્સ સાથે જોડાઈ હતી. આ ઉપરાંત આ દ્વારા સફાઈ અભિયાનને લઈને એક જનજાગૃતિ પણ કરવામાં આવી હતી, જેના લોકોને સફાઈ રાખવાનું જણાવવામાં આવ્યું હતું. શુક્લા ઈચ્છા હે અમે એમટીવી કોલેજ કે યહાં પે મેરે સારે કોલેજ કે યહાં પે લોગ આયે હૈ સાફ સફાઈ કરને કે લિયે ઓર રહે ગઈ સાફ સફાઈ કી બાત તો સાફ સફાઈ તો હમે કરના ચાહીએ પર હમ લોગ જો યોગા કરતે હૈ રોજ એક્સરસાઇઝ કરતે હૈ ઇસસે અચ્છા કે હમ લોગ સાફ સફાઈ કરે જિસકી ઇસકી ચીજ કિસી ભી ચીજ કી જરૂરત હી નહીં પડે જબ હમારા દેશ સ્વચ્છ રહેગા તો હમારે યોગા કી કિસી ચીજ કી જરૂરત હી નહીં પડેગી હમારા દેશ ઇતના સાફ રહેગા તો હમે સાફ સફાઈ કરના ચાહીએ પેડ લગાના ચાહીએ પાણી કી બચત કરના ચાહીએ ઓર સાફ સફાઈ તો હર જગહ કરની ચાહીએ કોઈ કર રહા યા નહીં કર રહા પર હમકો જરૂર કરના ચાહીએ. મારું નામ જીસીઆઈ નિરંજના રાણા, ગર્લ કેડેટ શિક્ષક સર. હું 6 ગુજરાત ગર્લ્સ બટાલિયનમાં કાર્યરત છું અને આજે અમે નરેન્દ્ર મોદી સરના આહવાન પર સ્વચ્છ ભારત સુંદર ભારતની રચના સફાઈ કાર્યમાં આજે અમે સુરતને સ્વચ્છ કરવા માટે ગાંધીબાગની અંદર આવ્યા છે. અમે આજે ગાંધીબાગને પૂરું સફાઈ કરીશું અને સાથે બાપુને, ગાંધી બાપુના સ્ટેચ્યુને અમે સફાઈ કરી અને ગાંધી બાપુને સ્વચ્છ કરીને અમે અમારી જાતને ધન્ય સમજીશું. અમે અહીં ગાંધીબાગની અંદર જે પણ લોકો આવ્યા છે, કસરત કરી રહ્યા છે, લોકો વોક કરી રહ્યા છે, અમે એને કહીએ છીએ કે તમે તમારો કચરો ડસ્ટબિનમાં નાખો અને આજે તમે કરશો તો કાલે તમને પોતાને જ સારું રહેશે.
રાજદ્રોહ કેસમાં જામીન પર છૂટ્યા બાદ પોલીસ સાથે અભદ્ર વર્તન કરતા અલ્પેશને ફરી લાજપુર જેલમાં મોકલી અપાયો છે, ત્યારે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન કોર્ટ પરિસરમાં અલ્પેશ કથિરિયાએ હાર્દિક પર હુમલા અંગે કહ્યું કે અંદરોઅંદરના જૂથવાદના કારણે હુમલો થઈ શક્યો હોય તેવું નિવેદન આપવાની સાથે તક્ષશિલા અગ્નિકાંડ મુદ્દે અલ્પેશે ઉમેર્યું હતું કે પોલીસ તપાસ કરશે. કોર્ટમાંથી આગામી સુનાવણી 2 જુલાઈ પર રાખતા અલ્પેશને ફરી લાજપુર જેલમાં મોકલી દેવાયો હતો. અલ્પેશ કથિરિયાનો ઘણા સમયથી ચાર્જ ફ્રેમ પરનું જે સ્ટેજ હતું અને ઘણા સમયથી વિડીયો કોન્ફરન્સથી હાજરી પૂરતો હતો, પરંતુ આજે નામદાર કોર્ટમાં લઈ આવ્યા છે અને નામદાર કોર્ટમાં અમે મૌખિક રજૂઆત એવી કરી છે કે અમે ડિસ્ચાર્જ અરજી આપવા માંગતા હોય, પણ થોડું કરેક્શન છે, લગભગ આવતા ઠરાવે અલ્પેશ કથિરિયાની સહી સાથે અને સંમતિ સાથે ડિસ્ચાર્જ અરજી નામદાર કોર્ટમાં રજૂ કરનાર છીએ. એટલે નામદાર કોર્ટે હવે પછીની તારીખ 2 જુલાઈ આપી છે. હાર્દિક નો હવે ઠેર ઠેર અગાઉ પણ વિરોધ નોંધાવ્યો, આ વખતે પણ વિરોધ નહીં, જે હશે અંદરોઅંદર હશે, બેસીને સમાધાન કરીશું. ધંધામાં રોકાણ કરવાનું કહીને 17 લાખથી વધુના રૂપિયા લઈને પરત ન કરતા વેપારી સામે ફરિયાદ નોંધાઈ હતી. કિમલિયાવાડ દેના પરિવાર મખણ ભોગની સામે રહેતા સંક્ષિપ્ત ઉર્ફે મિલન મહેતા હીરાની દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અડાજણમાં રહેતા રાજેશ મહેતાની ઉધના 4 રસ્તા એમ્પાયર એસ્ટેટમાં ઓફિસ આવેલી છે. 2012થી અત્યાર સુધીમાં કતારગામ નંદુ ડોસી વાડી ગોટાલાવાડી ખાતે આવેલા મુનિબ એસ્ટેટ ખાતેથી હીરા દલાલનો વિશ્વાસ જીતીને ધંધામાં રોકાણ કરવા માટે ₹11,85,000 તથા યાર્ડના કુલ ₹5,96,000 મળીને કુલ ₹17,81,000 લીધા હતા, જે પરત ન આપીને છેતરપિંડી કરી હતી, જેથી કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરા ગામના વતની અને હાલ સુરત ખાતે સિનેમા રોડ પર હસનેન હેરિટેજ ટોરેન્ટો પાવર ખાતે રહેતા સદામ હુસેન અંગ્રેજ નામનો યુવક હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલો છે, જેની સરથાણા જકાતનાકા ખાતે અમીરસ હોટેલ આવેલી છે, જેમાં ફૈઝાન પટેલ નામનો શખ્સ નોકરી કરતો હતો. ફૈઝાને સોમવારના રોજ હોટલના 5મા માળે આવેલી રૂમની ચાવી અન્ય વેઇટર પાસે મંગાવી રૂમ ખોલી લાકડાના કબાટના ડ્રોવરનું તાળું તોડીને તેમાંથી ₹6,75,000ની રોકડ રકમ ચોરી કરીને નાસી ગયો હતો, જે અંગે હોટલ માલિકને જાણ થતાં તેને સરથાણા પોલીસનો સંપર્ક કરી ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નોકર ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ ભોલાવ સ્થિત ઋષિકેશ નગર સોસાયટીમાં રહેતા સંકેતકુમાર સંતોષભાઈ સોની ડિજિટલ માર્કેટમાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. તારીખ 17 જૂનના રોજ સુરત ખાતે રહેતા મિત્રને મળવા અને ક્લાયન્ટ મિટિંગ હોવાના કારણે પોતાની GJ16BK3380 નંબરની 4-વ્હીલર કાર્સ લઈને વેસુ આવ્યા હતા અને વેસુ 4 રસ્તા પાસે જાહેર રોડ પર કાર પાર્ક કરીને ક્લાયન્ટ મિટિંગમાં સંકેતકુમાર ચાલ્યા ગયા હતા. તે દરમિયાન આવેલા ચોરોએ કારનો કાચ તોડીને તેમાં રહેલા બેગની ચોરી કરી ગયા હતા. મિટિંગ પૂરી કરીને આવેલા સંકેતકુમાર કાર પાસે આવ્યા ત્યારે કારમાંથી ચોરી થયાની જાણ થઈ હતી. તસ્કરો કારમાંથી 2 લેપટોપ, રોકડા ₹70,000, જરૂરી ડોક્યુમેન્ટ મળીને કુલ ₹2,80,000ની મત્તા ભરેલ બેગની ચોરી કરી ગયા હતા, જે અંગે ઉમરા પોલીસને ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિવસને લઈને નાનપુરા જૂના કોંગ્રેસ કાર્યાલય ખાતે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે રક્તદાન શિબિર અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કરવાની સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો તેમજ સ્થાનિક જાગૃત લોકો પણ જોડાયા હતા અને પોતાનું રક્તનું દાન કર્યું હતું, જ્યારે જે તે ધોરણમાં અવ્વલ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જે બાદ તમામ કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, સાથે વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવોના સંદેશ સાથે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ
રાહુલજીની આજે 50મી જન્મજયંતિ છે એ નિમિત્તે કોંગ્રેસ સમિતિએ આજે રક્તદાન શિબિર, વૃક્ષારોપણ કાર્યક્રમ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો એક કાર્યક્રમ રાખ્યો છે. રાહુલજી ખૂબ જ નાની ઉંમરથી પોલિટિક્સમાં આવ્યા છે અને જે રીતે એમણે નેતૃત્વ કોંગ્રેસનું પૂરું પાડ્યું છે, કોંગ્રેસ પક્ષના નેતા તરીકે રાહુલજીને કોંગ્રેસ તરફથી અમે ખાસ વિનંતી કરીએ છીએ કે લોકશાહીનું રક્ષણ કરવા માટે આપના નેતૃત્વને જરૂર છે. ઘણું જીવો, લાંબુ જીવો રાહુલજી, અને અમને નેતૃત્વ પૂરું પાડતા રહો. થેન્ક યુ વેરી મચ. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. 21મી જૂને ગુજરાતમાં 1.5 કરોડથી વધુ લોકો સામૂહિક યોગ કરશે. 16 વર્ષથી ચાલતા શાળા પ્રવેશોત્સવનો રદ. જૂનાગઢ જામનગર હાઈવે પર બ્રિજ ધરાશાયી, મોટી જાનહાનિ ટળી. રેલવેના ખાનગીકરણની તૈયારી, પ્રાઇવેટ કંપનીઓ દોડાવશે ટ્રેન. અંગૂઠાની ઈજાના કારણે શિખર ધવન વર્લ્ડ કપમાંથી એક્ઝિટ, ઋષભ પંતની એન્ટ્રી. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે જોઈએ. રાજ્યમાં આગામી તારીખ 21મી જૂને 5મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે જન ઉત્સાહ અને ઉમંગ સાથે 50,000થી વધુ સ્થાનિકોએ સામૂહિક યોગ ક્રિયાથી કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્રિય પ્રયાસોથી 2014માં યુએનમાં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્વીકૃતિ મળી અને 2015થી દર વર્ષે તારીખ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું છે. આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણીની 5મી કડીમાં ગુજરાતના 33 જિલ્લાઓ, 8 મહાનગરો તેમજ જિલ્લા, તાલુકા, નગરપાલિકા કક્ષાએ મળીને 1,51,00,000થી વધુ નાગરિકોને સામૂહિક યોગાભ્યાસમાં સાંકળી લેવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું કે આ વર્ષે શાળાઓ, કોલેજનીય અને યુનિવર્સિટી તેમજ પોલિટેકનિક, ઇજનેરી, ફાર્મસી કોલેજના યુવા છાત્રો, આઈટીઆઈ જેવી શૈક્ષણિક સંસ્થાઓ સહિત જીઆઈડીસીના ઉદ્યોગો પણ સ્વૈચ્છિક સંગઠનો અને સ્વયંભૂ નાગરિક સમુદાય સાથે યોગ સાધનામાં જોડાવાના છે. આ વર્ષે રાજ્યમાં 150થી વધુ સ્થળોએ સામૂહિક યોગ ક્રિયા હાથ ધરાશે. વ્યક્તિમાં શારીરિક, માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્તીને ચુસ્ત અને તરબત રાખતી યોગ સાધનાથી હૃદયરોગની બીમારીઓથી પણ દૂર રહી શકાય તે અંગેની જનજાગૃતિ માટે આ વર્ષે 5મા વિશ્વ યોગ દિવસની થીમ વિષય વસ્તુ યોગ ફોર હાર્ટ કેર રાખવામાં આવ્યો છે. વિશ્વ યોગ દિવસનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં રાજ્યપાલ ઓપી કોહલી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં સવારે 6થી 8 દરમિયાન યોજાશે. અમદાવાદ મહાનગર વિવિધ સ્વૈચ્છિક સંગઠનો, નાગરિકો, યોગ પ્રેમીઓ આ સામૂહિક યોગ અભ્યાસમાં જોડાવાના છે. ગુજરાતમાં હાલ શિક્ષણને લઈને વિવિધ સમસ્યાઓ વકરી રહી છે ત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે 16 વર્ષ બાદ ચાલુ વર્ષનો શાળા પ્રવેશોત્સવ રદ કરવાની જાહેરાત કરી હતી. આમ રૂપાણી સરકારે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવનો ચાલુ વર્ષ પૂરતો રદ કરી દીધો છે. આ પહેલા ગત 13, 14 અને 15મી જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ વાયુ સાયક્લોનના કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. તે સમયે શાળા પ્રવેશોત્સવ બાદના યોજવામાં આવશે એવો નિર્ણય લીધો હતો. જો કે બજેટ સત્રને પગલે રાજ્ય સરકારનું વહીવટીતંત્ર બજેટની તૈયારીમાં લાગી ગયું હોવાથી શાળાનો આ કાર્યક્રમ આ વર્ષ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હોવાનો શિક્ષણ મંત્રીએ સ્વીકાર કર્યો હતો. આ પહેલા 9 જૂનના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા મંદિર ખાતે ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભારી વહીબેન દવે અને સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર જૂનાગઢ હાઈવે પર વર્ષો જૂનો એક બ્રિજ ઓચિંતો ધરાશાયી થઈ ગયો હતો। જામકંડોરના તાલુકાના સાતુદડ ગામની પાસે કોબેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલો બ્રિજ બપોરના સમયે ધરાશાયી થઈ ગયો હતો। બપોરના 2 વાગ્યે પુલ ધરાશાયી થઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। જો કે આ ઘટનામાં કોઈ જાનહાની પહોંચી ન હતી અને સદનસીબે બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો। તે સમયે બ્રિજ પરથી કોઈ પસાર થતું ન હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી। એરલાઇન્સની જેમ ભારતનો ટ્રેનો ચલાવવાની જવાબદારી પણ પ્રાઇવેટ કંપનીઓએ આપવાની તૈયારી થઈ રહી છે। સરકાર કેટલા રૂટ પર પેસેન્જર ટ્રેનોના સંચાલનની જવાબદારી પ્રાઇવેટ કંપનીઓને આપવા ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે। રેલવે બોર્ડના એક દસ્તાવેજથી જાણવા મળે છે કે સરકાર આવતા 100 દિવસ ઓછી ભીડવાળા અને ટુરિસ્ટ રૂટો પર ટ્રેનો ચલાવવા માટે પ્રાઇવેટ કંપનીઓ પાસે બીડ માંગશે। શરૂઆતી અનુભવ પ્રાપ્ત કરવા માટે રેલવે પોતાની ટુરિઝમ અને ટિકિંગ આર્મ IRCTC 2 ટ્રેનોનું સંચાલન પ્રાઇવેટ હાથોમાં સોંપી શકે છે, જે હેઠળ ટિકિટ અને ટ્રેનોની અંદર સેવાઓ આપવાની જવાબદારી IRCTCને સોંપાશે અને બદલામાં રેલવેએ એક નિશ્ચિત રકમ મળશે। આ મોટા મોટા શહેરોને જોડતા સ્વર્ણિમ ચતુર્ભુજ માર્ગો પર ચાલશે। રેલવે રોકોની જવાબદારી પણ IRCTCને સોંપી દેવાશે, જે બદલામાં રેલવેની ફાઇનાન્સ આર્મ IRFC વાર્ષિક લીઝ ચાર્જ આપશે। ભારતીય ઓપનર શિખર ધવન અંગૂઠાની ઈજાના લીધે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019 બહાર થઈ ગયો છે। તેને આ ઈજા ઓસ્ટ્રેલિયા સામેની વખતે 9 જૂનના રોજ આવેલ ખાતે થઈ હતી। દિલ્હીના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને તેની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે। ઇન્ડિયન ક્રિકેટ ટીમના મેનેજર સુનિલ સુબ્રમણ્ય બુધવારે આ વાર કન્ફર્મ કરી હતી। ઈજાના કારણે ધવને રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ માન્ચેસ્ટર ખાતેની મેચમાં રમ્યો ન હતો। પતને તેના કવર તરીકે બોલાવવામાં આવ્યો હતો અને હવે તે ધવનને રિપ્લેસ કરશે। સમાચારના અંતે નજર નાખે મુખ્ય સમાચાર પર। સેવન્થ ડેમાં 40%થી વધુના ફી વધારા સામે રાહતની માંગ સામે વાલીઓની રેલી। રિક્ષા વાન ચાલકોએ ચાર્જ બમણો કરતા વાલીઓમાં રોષ। પાંડેસરામાં LIC આવાસનો સ્લેબ પડ્યો, રાહદારીએ બેને બચાવ્યા। ભેસ્તાનમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વીજળીના ધાંધિયાને લીધે DGVCL કચેરી પર વિવર્સોનું હલ્લાબોલ। લિંબાયતમાં જાહેરમાં પોલીસોનો બાતમીદાર સમજીને લાકડાના ફટકા મારી હત્યા। ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર લાયસન્સ કાઢી અપાવતા 2 માસ્ટરમાઇન્ડ ઝડપાયા। રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ। નવી ખબરો સાથે ફરી મળીશું। નમસ્કાર।